વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર કાશ્મીરા સુતરિયા ને સ્વાગત છે આપનું આજના સેશનમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતનો, અને આ ચેપ્ટર અંતર્ગત આપણે વંશાવળી પૃથ્થકરણ એટલે કે પેડિગ્રી શું છે તે વિશે અભ્યાસ કરી ગયા, શા માટે અને ઉપયોગ શું છે તેના વિશે પણ આગલા સેશનમાં અભ્યાસ કરી ગયા છે. આજે આપણે આ પેડિગ્રી એટલે કે વંશાવળી પૃથ્થકરણને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય તે વંશાવળી પૃથ્થકરણને કેવી રીતે સોલ્વ કરવું તે વિશે અભ્યાસ કરીશું. એટલે આજનું આ લેક્ચર કન્ટિન્યુ આખો વિડીયો તમે જોશો તો તમને સારી રીતના સમજાશે. અને આને રેફરન્સ માટે મેં તમને દરેક પીપીટીની જેપીજી ઇમેજ છે તે મોકલેલી છે, એટલે સાથે એ પણ રેફર કરતા જશો તો તમને સહેલાઈથી સમજાશે. અને આખો વિડીયો કન્ટિન્યુ જોશો તો તમને પોઈન્ટ છે તે વધારે સારી રીતે ક્લિયર થશે. હવે કોઈ પણ વંશાવળી પૃથ્થકરણને જો સોલ્વ કરવી હોય તે વંશાવળી પૃથ્થકરણને સોલ્વ કરવા માટે સૌથી પહેલા આપણે ચાર સ્ટેપ છે એ ખાસ યાદ રાખવા જરૂરી છે. એ ચાર સ્ટેપ્સ કયા એ આપણે જોઈએ. સ્ટેપ એક, જ્યારે કોઈ પણ વંશાવળી પૃથ્થકરણ આપણને પ્રશ્નમાં આપેલી છે ત્યારે એ વંશાવળી પૃથ્થકરણ એટલે કે એ વંશાવળી ચાર્ટમાં કેટલી પેઢી છે તે નક્કી કરી અને તેને ક્રમ આપવાનો છે. ખાસ યાદ રાખજો કે કોઈપણ વંશાવળી ચાર્ટમાં કેટલી પેઢી છે તે નક્કી કરી અને તેને ક્રમ આપવાનો છે, અને પેઢીને જે ક્રમ આપવાનો છે તે રોમન અંકમાં નીચેથી ઉપર તરફ દર્શાવવાનો છે. અહીંયા આપણે ચાર્ટમાં જોઈએ કે આપણને એક વંશાવળી ચાર્ટ આપે છે અને ચાર્ટમાં ઉપરથી નીચે તરફ આપણે એરો જોઈએ છીએ, એરો જોઈ શકીએ છીએ, તો ઉપરથી નીચે તરફ રોમન અંકમાં આ રીતે આ પહેલી પેઢી છે, આ દાખલા તરીકે પહેલી પેઢી છે તેને રોમન અંક 1 લખે છે, પછી આ બીજી પેઢી છે તેને રોમન અંક આપણે 2 લખીએ છીએ, એવી રીતના આ ત્રીજી પેઢી છે તેને રોમન અંક 3 લખીએ છીએ. એટલે ક્રમશ આવી રીતના જેટલી પણ પેઢી હોય તો એ પેઢી ઓળખી અને તેને રોમન અંકથી દર્શાવવામાં આવે છે. પછીનો બીજો જે સ્ટેપ છે તેમાં દરેક પેઢીમાં વ્યક્તિગત જે સભ્યો છે તેને ક્રમ આપવાનો છે. જો સંતતિને ક્રમ નથી આપવાનો, તેના દરેક સભ્યને ક્રમ આપવાનો છે, વ્યક્તિગત સભ્યોને ક્રમ આપવાનો છે. અને આ ક્રમ હંમેશા ડાબેથી જમણી તરફ અરેબિક આંકડામાં દર્શાવવાનો હોય છે. અહીંયા જોઈએ આપણે ઉદાહરણ. અને જ્યારે એક પેઢીનો ક્રમ પૂરો થાય પછી નવી પેઢીમાં ફરીથી એકથી ક્રમ છે તે શરૂ કરવાનો છે. આ વંશાવળી પૃથ્થકરણમાં આપણે જોઈએ કે પેઢીનો ક્રમ આપ્યા પછી દરેક જે વ્યક્તિગત સભ્યનો ક્રમ છે તે ડાબેથી જમણી તરફ આ રીતે દર્શાવવાનો છે. દાખલા તરીકે આ પહેલી પેઢી છે અને એના વ્યક્તિગત સભ્યો 2 છે, તો અહીં આપણે 1 અને 2 એમ 2 સભ્યો દર્શાવીએ. પછી બીજી પેઢીમાં અહીંયા 3 નથી લખવાનું, તો ફરીથી અહીંયા 1થી શરૂ કરવાનું છે અને આ રીતે ક્રમશ ક્રમ આપવાનો છે. એવી જ રીતના ત્રીજી પેઢીમાં આ પેઢી અને પેઢીને ઓળખી તેનો ક્રમ આપવાનો અને દરેક વ્યક્તિગત સભ્યોને ક્રમ આપવાનો શા માટે જરૂરી છે. ઘણી વખત આપણને પ્રશ્નમાં દાખલા તરીકે આવું પૂછ્યું છે, કોઈ પણ પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે 3-6 આનો જનીન ક્રમ ઓળખો, તેનો અર્થઘટન શું કરશો. એમસીક્યુ માં તમને એવું કીધું છે કે આપેલ વંશાવળી પૃથ્થકરણ જે તે રૂપની છે અને તેમાં જે 3-6 ક્રમ છે તેનો જનીન પ્રકાર ઓળખો અથવા તો જનીન પ્રકાર જણાવો. તો અહીંયા 3-6 નું અર્થઘટન શું થશે, તો 3 એ રોમન અંકથી બતાડ્યા છે, એટલે કે જે 3 છે રોમન અંક એ પેઢીનો ક્રમ બતાડે છે, અને 6 જે છે એ એક બીજા નંબરની પેઢીમાં 6 નંબરનો જે વ્યક્તિગત સભ્ય છે તેની વાત કરે છે. એટલે કે આ 3 નંબરની પેઢીમાં 6 ક્રમનો જે વ્યક્તિગત સભ્ય છે તેના જનીન પ્રકાર વિશે આપણને પૂછે છે. પછી બીજું ઉદાહરણ લઈએ કે 2-8 પૂછ્યું હોય, તો બીજા નંબરની પેઢી અને 8 નંબરનો સભ્ય છે. હજી ઉદાહરણ જોઈએ તો કે 3-4 લખ્યું છે, રોમન અંક 3 છે અને અરેબિક અંક 4 છે, તો ત્રીજા ક્રમની પેઢીમાં 4 નંબરનો જે વ્યક્તિગત સભ્ય છે તેની તેમાં વાત કરેલી છે અથવા તો તેનો ઉલ્લેખ કરેલો છે. એટલે આ બાબતને સારી રીતે યાદ રાખવી જરૂરી છે. જો પ્રશ્નમાં ક્યાંય પણ આવા આંકડાનો ઉલ્લેખ કર્યો હોય
રોમન આંખ છે એની પેઢી દર્શાવે છે અને અરેબિક આંખ જે છે તે તેનો વ્યક્તિગત સભ્યક્રમ દર્શાવે છે. એટલે એમસીક્યુ બાબતે આ બાબત ખૂબ જરૂરી છે કે પેઢીને ક્રમ આપવો અને દરેક ઇન્ડિવિજ્યુઅલને ક્રમ આપવો. પછીનું ત્રીજું સ્ટેપ છે કે આપેલ વંશાવળી ચાર્ટમાં આનુવંશિકતાના પ્રકારનું અનુમાન કરો. જે વંશાવળી પૃથ્થકરણ છે અથવા તો વંશાવળી ચાર્ટ છે તેમાં કેવા પ્રકારનું વારસાગમન છે, પ્રભાવી પ્રચ્છન્ન કયા પ્રકારનું વારસાગમન છે તેને અનુમાન કરવાનું છે. તો મુખ્યત્વે ચાર પ્રકારની શક્યતાઓ હોઈ શકે. એ ચાર પ્રકારની શક્યતાઓ અહીંયા જોઈએ તો પહેલી શક્યતા છે દૈહિક પ્રભાવી, ઓટોસોમલ ડોમિનન્ટ, અને એનું શોર્ટ ફોર્મ છે એડી, ક્યાંક એ ડેશ ડી એવો ઉલ્લેખ કરેલો હોય તેનો અર્થ થાય છે ઓટોસોમલ ડોમિનન્ટ, એટલે કે દૈહિક પ્રભાવી. દૈહિક પ્રભાવી એટલે શું? તો કે જે રોગ માટેના જવાબદાર જનીનો અથવા તો લક્ષણો માટેના જવાબદાર જનીનો પ્રભાવી છે અને દૈહિક રંગસૂત્ર ઉપર સ્થિત છે, એટલે કે દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા છે. પછીની બીજી શક્યતા છે એક્સ લિંક્ડ ડોમિનન્ટ, એટલે કે એક્સ સંલગ્ન પ્રભાવિત, જેને એક્સ એલ ડી થી દર્શાવવામાં આવે છે. એક્સ એલ ડી, એક્સ લિંક્ડ ડોમિનન્ટ, એટલે કે જે લક્ષણો કે રોગ માટેના જનીનો છે તે પ્રભાવી છે અને એક્સ લિંગી રંગસૂત્ર ઉપર સ્થિત છે. ત્રીજી શક્યતા છે દૈહિક પ્રચ્છન્ન, એટલે કે જનીનો જે છે રોગ કે લક્ષણો માટેના જવાબદાર જનીનો પ્રચ્છન્ન છે, દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા છે. અને એક્સ સંલગ્ન પ્રચ્છન્ન એટલે કે એક્સ લિંક્ડ રિસેસિવ, એટલે એક્સ એલ આર, આગળનું જે શોર્ટ ફોર્મ છે ઓટોસોમલ રિસેસિવ એ એ આર છે. અને પછી ચોથી જે શક્યતા છે એક્સ એલ આર, એક્સ લિંક્ડ રિસેસિવ, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન, એટલે કે જે જવાબદાર જનીનો છે પ્રચ્છન્ન છે અને એક્સ લિંગી રંગસૂત્ર ઉપર સ્થિત છે. આમાં ચાર શક્યતાઓ છે. કોઈ પણ વંશાવળી પૃથ્થકરણ જે છે એ આ ચાર માંથી એક પ્રકારની આનુવંશિકતા દર્શાવતું હોય છે. દૈહિક પ્રભાવી છે કે એક્સ સંલગ્ન પ્રભાવી છે, દૈહિક પ્રચ્છન્ન છે કે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન છે. એ ક્રમશઃ આમનામ નક્કી નથી કરી શકતા, એ ક્રમશઃ જનીન પ્રકાર અને તેમાં જે એની પેટર્ન છે આનુવંશિકતાની તેના લગતા પ્રશ્નોના આધારે એ આનુવંશિકતાનો પ્રકાર છે તે નક્કી કરવામાં આવતો હોય છે. ત્યાર પછીનું ચોથું સ્ટેપ છે દરેક ઇન્ડિવિજ્યુઅલનું, એટલે કે વંશાવળી ચાર્ટમાં પેઢીની અંદર આવેલા દરેક વ્યક્તિગત સભ્યોનું જનીન પ્રકાર છે તે નક્કી કરવું. એટલે જે કઈ રોગ છે પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે તેના આધારે એ દરેક વ્યક્તિગત સભ્ય છે તેનો જનીન પ્રકાર નક્કી કરવાનો હોય છે. હવે પૂર્ણ જનીન પ્રકાર કે અપૂર્ણ જનીન પ્રકાર. પૂર્ણ જનીન પ્રકાર એટલે શું? તો કે જોડીમાંના બંને જનીનો વિશે આપણે માહિતી મેળવી શકીએ. અને અપૂર્ણ જનીન પ્રકાર એટલે શું? કે આપણને કોઈ એક જનીનની ખ્યાલ આવે, બીજા જનીનનો ખ્યાલ ન પણ આવે એવું પણ બને. એટલે કે પૂર્ણ કે અપૂર્ણ એમ કોઈ પણ પ્રકારના જનીન પ્રકાર વિશે આપણે માહિતી લેવી એ પણ ખૂબ જરૂરી છે. હવે આ જનીન પ્રકાર કેવી રીતે નક્કી કરવો? કોઈ પણ વંશાવળી ચાર્ટમાં જો જનીન પ્રકાર નક્કી કરવાનો હોય તો કેવી રીતે નક્કી કરશો? એ જનીન પ્રકાર નક્કી કરવા માટે હાલ એ ત્યારે વંશાવળીમાં આ બાબત નક્કી હોય છે કે દૈહિક પ્રભાવી છે કે દૈહિક પ્રચ્છન્ન છે કે સંલગ્ન સંલગ્ન પ્રભાવી છે કે સંલગ્ન પ્રચ્છન્ન છે, એ સ્પષ્ટતા ત્યાં હોય છે. પણ એના આધારે આ જે તે ચિહ્નો છે એનો જનીન પ્રકાર શું હોઈ શકે તે આપણે નક્કી કરવાનો છે. દાખલા તરીકે કોઈ એક વંશાવળી પૃથ્થકરણ છે એ દૈહિક પ્રભાવી છે અને દૈહિક પ્રભાવીમાં આવું જે ખાલી ચોરસ છે, આપણે બધા સંકેતો ભણી ગયા છે, ખાલી ચોરસ છે એ સામાન્ય પુરુષ દર્શાવે છે. આવું ભરેલું ખાટું કરેલું ચોરસ છે તે રોગગ્રસ્ત પુરુષ છે. એવી જ રીતના ખાલી રાઉન્ડ છે તે સામાન્ય સ્ત્રી છે અને ભરેલું એટલે કે ડાર્ક કરેલું જે રાઉન્ડ છે એ રોગગ્રસ્ત સ્ત્રી સૂચવે છે. હવે જે કઈ રોગ છે તે દૈહિક પ્રભાવી છે તો આ બંને રોગગ્રસ્ત જે સભ્યો છે તેના આપણે સૌથી પહેલા જનીન પ્રકાર લખીએ. તો દૈહિક પ્રભાવી છે એટલે પ્રભાવી જનીન હંમેશા સમયુગ્મી અને વિષમયુગ્મી બંનેમાં પોતાની અભિવ્યક્તિ દર્શાવશે, એટલે કેપિટલ એ કેપિટલ એ અને કેપિટલ એ સ્મોલ એ એનો જનીન પ્રકાર થાય.
અને આ જે જનીનો છે તે દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા છે એટલે સ્ત્રી અને પુરુષોમાં બંનેમાં સરખી જ રીતના દર્શાવશે. અહીંયા એક્સ કે વાયનો ઉલ્લેખ કરવાની જરૂર નથી કેમ કે દૈહિક રંગસૂત્ર છે. એટલે સૌથી પહેલા રોગગ્રસ્ત પુરુષ છે તો તેનું જે જનીન પ્રકાર છે એ કાં તો કેપિટલ એ કેપિટલ એ હશે અથવા તો કેપિટલ એ સ્મોલ હશે. કેમ કે જો વિષમયુગ્મી સ્થિતિ હશે તો પણ એ કેપિટલ એ જ અભિવ્યક્ત થવાનું છે, સ્મોલ એ અભિવ્યક્ત થવાનું નથી. અને જે સામાન્ય સ્ત્રી અને પુરુષ છે તો એ રોગગ્રસ્ત નથી અને દૈહિક પ્રભાવી અભિવ્યક્તિ છે. એટલે આ સામાન્ય સ્ત્રી અને પુરુષમાં એના જે જનીનો છે તે પ્રચ્છન્ન દર્શાવાશે અને પ્રચ્છન્ન હંમેશા સમયુગની સ્થિતિમાં હોય એટલે બંનેમાં સ્મોલ એ છે તે દર્શાવવામાં આવે છે. એટલે દૈહિક પ્રભાવી જો હોય કોઈ પણ પૃથ્થકરણ તો તેમાં જનીન પ્રકાર આ રીતે નક્કી થાય. હવે દૈહિક પ્રચ્છન્નની વાત કરીએ એટલે કે રોગ માટેના જવાબદાર જનીનો છે તે પ્રચ્છન્ન છે અને દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા છે. તો ફરીથી પહેલા આપણે અહીંયા રોગગ્રસ્ત પુરુષ અને સ્ત્રીની જ વાત કરશું. દૈહિક પ્રચ્છન્ન છે અને પ્રચ્છન્ન જનીન હંમેશા સમયુગની સ્થિતિમાં જ અભિવ્યક્ત થાય. એટલે આ જે રોગગ્રસ્ત પુરુષ છે તેમાં બંને સ્મોલ એ જનીન હશે અને એવી જ રીતના રોગગ્રસ્ત સ્ત્રીમાં પણ બંને સ્મોલ એ જનીન હશે. જ્યારે સામાન્ય પુરુષ અને સામાન્ય સ્ત્રીની વાત કરીએ તો કાં તો બંને કેપિટલ એ હશે અથવા તો એક કેપિટલ એ અને એક સ્મોલ એ હશે. હવે જ્યારે દૈહિક પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે અને ત્યાં સમયુગ્મી અને વિષમયુગ્મી સ્થિતિ જોવા મળે છે ત્યારે દૈહિક પ્રચ્છન્ન અભિવ્યક્તિમાં જે વિષમયુગ્મી જનીન બંધારણ છે એ જે વિષમયુગ્મી જનીન બંધારણ બંને પ્રકારના જનીનો દર્શાવે છે. એટલે કે પ્રચ્છન્ન રોગકારક જનીન પણ દર્શાવે છે અને પ્રભાવી જનીન પણ દર્શાવે છે. અહીંયા પ્રચ્છન્ન રોગકારક જનીન અભિવ્યક્ત થતું નથી એટલે કે રોગના લક્ષણો અહીંયા જોવા મળતા નથી, અહીંયા આપણે એને ખાલી બતાવી, પરંતુ તેના રોગ માટેનું જવાબદાર જનીન છે ખરું. એટલે કે તે એ જનીનનું વાહક હોઈ શકે, પછીની પેઢીમાં એ જનીન છે તે વારસાગમન પામે તો રોગગ્રસ્ત સ્થિતિનું નિર્માણ કરી શકે. એટલે કે જ્યારે પણ દૈહિક પ્રચ્છન્ન અભિવ્યક્તિ હોય, દૈહિક પ્રચ્છન્ન આનુવંશિકતા હોય ત્યારે સામાન્ય પુરુષ જે છે તે કાં તો કેપિટલ એ કેપિટલ એ હોય અથવા તો કેપિટલ એ સ્મોલ એ હોય અને કેપિટલ એ સ્મોલ એ વિષમયુગ્મી સ્થિતિ એ વાહક હોઈ શકે છે. એટલે આવી રીતના અડધું ચોરસ એ ઘેરું કરેલું અને અડધું ચોરસ ખાલી બતાવેલું હોય છે. એવી જ રીતના સ્ત્રીમાં પણ જોવા મળશે બંને કેપિટલ એ અથવા તો કેપિટલ એ સ્મોલ એ અને આ જે વિષમયુગ્મી સ્થિતિ છે એ વાહક છે, રોગના વાહક છે તેવું દર્શાવે છે. એટલે દૈહિક પ્રભાવી અને દૈહિક પ્રચ્છન્ન જો વંશાવળી હોય તો તેમાં દરેક સભ્યનો જે જનીન પ્રકાર છે તે આ રીતે લખી શકાય છે. જો આપણને કેપિટલ એ કેપિટલ એ ફિક્સ આપ્યું હોય, બંને કેપિટલ એ હોય તો એ ચોરસ હંમેશા આ જ રીતના ખાલી બતાવે, પણ જો એવું લખ્યું હોય કે કેપિટલ એ સ્મોલ એ છે તો હંમેશા અડધું ચોરસ શેડેડ હોય અને અડધું ચોરસ છે તે ખાલી હોય. પણ જો સ્પષ્ટતા નથી તો એ બંને જનીન પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવે અને ખાલી ચોરસ છે તે દર્શાવવામાં આવતો હોય છે. હવે આપણે વાત કરીએ એક્સ સંલગ્ન પ્રભાવી છે, કોઈ પણ વંશાવળી છે તે એક્સ સંલગ્ન પ્રભાવી છે. તો જે જનીનો છે તે પ્રભાવી છે અને એક્સ લિંગી રંગસૂત્ર ઉપર આવેલા છે. તો અહીંયા પણ આપણે પહેલા રોગ માટેના જવાબદાર જનીનો એક્સ સંલગ્ન પ્રભાવી છે એટલે અહીંયા રોગગ્રસ્ત પુરુષ છે તેનું જનીન બંધારણ આપણે પહેલા જોઈએ તો જનીન છે તે એક્સ રંગસૂત્ર ઉપર છે અને પ્રભાવી છે એટલે એક્સ કેપિટલ એ અને વાય લિંગી રંગસૂત્ર પુરુષોમાં હોય છે. એટલે એક્સ કેપિટલ એ અને વાય એ આ રોગગ્રસ્ત પુરુષનું જનીન બંધારણ થશે. એવી જ રીતના રોગગ્રસ્ત સ્ત્રીની વાત કરીએ તો ત્યાં બંને શક્યતાઓ છે, સમયુગ્મી સ્થિતિમાં પણ પ્રભાવી છે અને વિષમયુગ્મી સ્થિતિમાં પણ પ્રભાવી છે. ખાસ યાદ રાખજો કે જ્યારે પ્રભાવી અભિવ્યક્તિ છે ત્યારે એ વિષમયુગ્મી સ્થિતિમાં વાહક હશે નહીં પણ રોગના લક્ષણો દર્શાવશે જ છે. કેમ કે પ્રચ્છન્ન અને પ્રભાવી બંને સાથે હાજર હોય ત્યારે પ્રભાવી જનીન જ અભિવ્યક્ત થતું હોય છે એટલે રોગના લક્ષણો જોવા મળે છે. એટલે જ્યારે પણ વિષમયુગ્મી પ્રભાવી હોય ત્યારે તે વાહક નથી હોતા પણ એ રોગ દર્શાવે છે એ નક્કી છે.
રેસ્ટ્રીમાં બંને કાં તો એક્સ કેપિટલ એ હોઈ શકે અથવા તો એક્સ કેપિટલ એક્સ સ્મોલ એ હોઈ શકે. અહીંયા સામાન્ય પુરુષ અને સામાન્ય સ્ત્રીની વાત કરીએ તો આ પ્રભાવી અભિવ્યક્તિ છે એટલે એક્સ ઉપર પ્રચ્છન્ન જનીન બતાડવામાં આવશે એટલે અહીંયા સ્મોલ એ અને અહીંયા એક્સ એ એક્સ એસ એક્સ સ્મોલ એ એવી રીતના દર્શાવવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખો કે એક્સના લગ્ન પ્રભાવી અભિવ્યક્તિ તો રોગગ્રસ્ત પુરુષમાં એક્સ ઉપર કેપિટલ જનીન દર્શાવવામાં આવે છે અને સ્ત્રીમાં બંને એક્સ ઉપર કેપિટલ એ મૂળાક્ષરથી જનીન છે તે દર્શાવવામાં આવે છે અને સ્ત્રીમાં એ વિષમયુગ્મી કે સમયુગ્મી પ્રભાવી હોઈ શકે છે. ત્યારે એ વિષમયુગ્મી છે ત્યારે એ વાહકને પણ રોગના લક્ષણો દર્શાવે છે તે નક્કી છે. એ બાબત ખાસ યાદ રાખવી. એક્સલગ્ન પ્રચ્છન્ન એટલે કે રોગ માટેના જવાબદાર જનીનો પ્રચ્છન્ન છે અને એક્સ રંગસૂત્ર ઉપર આવેલા છે. તો અહીંયા ફરીથી આપણે રોગગ્રસ્ત પુરુષ અને સ્ત્રીનું જનીન બંધારણ પહેલા લખશું અને પ્રચ્છન્ન જનીન નાના મૂળાક્ષરથી દર્શાવાય છે એક્સ રંગસૂત્ર ઉપર આવે છે એટલે કેપિટલ અહીંયા એક્સ સ્મોલ એ અને વાય એવી જ રીતના સ્ત્રીમાં એક્સ સ્મોલ એ એવું જનીન બંધારણ થશે. સામાન્ય પુરુષની વાત કરીએ તો પ્રચ્છન્ન જનીન છે તો અહીંયા એક્સ ઉપર કેપિટલ એ આવશે અને જો સ્ત્રીની વાત કરીએ તો સમયુગ્મી અને વિષમયુગ્મી પ્રચ્છન્ન છે. સમયુગ્મી અને વિષમયુગ્મી બંને સ્થિતિ જોવા મળશે. સમયુગ્મીમાં કોઈ ફેર થશે નહીં પરંતુ જો વિષમયુગ્મી હશે તો એ સ્ત્રી વાહક ગણાશે અને જ્યારે લિંગ સંકલિત વાહક સ્ત્રી હોય ત્યારે તેને આ રીતના રાઉન્ડ અને ઘેરા ટપકું વચ્ચે ઘેરું ટપકું કરી અને તે લિંગ સંકલિત ખામીની વાહક સ્ત્રી છે તેવું દર્શાવવામાં આવે છે. તો આમ આ ચારેય પ્રકારની આનુવંશિકતામાં જનીન પ્રકાર કેવી રીતે લખવો તે આપણે જોયું. હવે આપણે જોઈએ કે કોઈપણ વંશાવળી પૃથ્થકરણમાં આનુવંશિકતાના પ્રકારનું અનુમાન કેવી રીતે કરી શકાય. સૌથી પહેલા આપણે જનીન પ્રકાર નક્કી કરી અને આનુવંશિકતાનો પ્રકાર નક્કી કરીશું. અહીંયા આપણને ત્રણ અલગ અલગ વંશાવળી ચાર્ટ આપેલા છે. નાના ચાર્ટ છે, બહુ મોટા ચાર્ટ નથી. તો આ જે વંશાવળી ચાર્ટ છે એમાંથી કયા કયા વંશાવળી ચાર્ટ દૈહિક પ્રભાવી છે તે નક્કી કરવાનું છે. અહીંયા પહેલો વંશાવળી ચાર્ટમાં આપણે પિતૃ જોઈએ તો પિતૃ છે તે રોગગ્રસ્ત નથી પણ તેની એક સંતતિ માદા સંતતિ છે તે રોગગ્રસ્ત છે. તો અહીંયા આપણે પહેલા જનીન પ્રકાર એના લખીએ તો રોગ છે તે દૈહિક પ્રભાવી છે. પિતૃ છે એ રોગિષ્ટ નથી એટલે એના જનીન પ્રકાર અહીંયા લખશું તો બંને એમાં સ્મોલ એ આવશે. હવે એક જે સંતતિ નર સંતતિ છે એ પણ રોગગ્રસ્ત નથી તો અહીંયા પણ સ્મોલ એ આવશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એક સ્મોલ એને માતા પાસેથી મળે છે અને એક સ્મોલ એને પિતા પાસેથી મળે છે. હવે જો આ દૈહિક પ્રભાવી રોગ છે તો અહીંયા એક જનીન કેપિટલ એ હોવું જોઈએ, બીજું જનીન સ્મોલ એ હોઈ શકે પણ એક જનીન કેપિટલ એ હોવું જોઈએ. અહીંયા પ્રશ્ન એ છે કે બે માંથી એક પણ પિતૃ પાસે કેપિટલ એ જનીન નથી તો સંતતિમાં કેપિટલ એ જનીન આવે ક્યાંથી. તો વંશાવળી એક જે છે એ વંશાવળી એકમાં આપણે જે રોગગ્રસ્ત અહીંયા એના પિતૃ છે બંને પિતૃ જે છે તે અસરગ્રસ્ત કે રોગગ્રસ્ત નથી પરંતુ તેની સંતતિ છે તે રોગગ્રસ્ત છે એટલે ક્યારેય આ વંશાવળી જે છે તે દૈહિક પ્રભાવી ના હોઈ શકે. કેમ કે પિતૃ પાસે કેપિટલ એ જનીન નથી તો સંતતિ પાસે કેપિટલ એ જનીન આવવાની કોઈ શક્યતા જ નથી એટલે વંશાવળી એક જે છે તે દૈહિક પ્રભાવી નથી. એટલે ખાસ યાદ રાખો કે જો સંતતિ રોગગ્રસ્ત છે અને તેના બંને પિતૃ રોગગ્રસ્ત નથી તો તેવી વંશાવળી છે તે ક્યારેય દૈહિક પ્રભાવી ન હોઈ શકે. બીજું વંશાવળી જોઈએ તો એમાં માતા છે તે રોગગ્રસ્ત નથી અને પિતા છે તે રોગગ્રસ્ત છે અને એક માદા સંતતિ રોગગ્રસ્ત છે, નર સંતતિ રોગગ્રસ્ત નથી. તો હવે આપણે પહેલા જે રોગગ્રસ્ત નથી એના જનીન પ્રકાર જો જોઈએ તો બંને એમાં સ્મોલ એ આવશે. તો અહીંયા
આજે નર સંતતિ છે એની પાસે જે બંને સ્મોલે છે એમાંથી એક સ્મોલે માતા પાસે કહેવાનો અને બીજો પિતા પાસે કહેવાનો, એટલે કે પિતા પાસે એક સ્મોલે જનીન થાય. એવી જ રીતના અહીંયા આજે માદા સંતતિ છે તેમાંથી એક સ્મોલે માતામાંથી તેને મળવાનો છે, બીજું જનીન છે તેને પિતા પાસેથી મળવાનું છે. દૈહિક પ્રભાવી છે એટલે અહીંયા રોગ માટેનું જવાબદાર કારક છે એ કેપિટલ એ થશે. એટલે રોગગ્રસ્ત પિતામાં જનીન બંધારણ છે તે કેપિટલ એ સ્મોલ એ થશે. તો આ કેપિટલ એ અહીંથી પિતા પાસેથી કેપિટલ એ અહીંયા પુત્રીમાં જશે અને માતા પાસેથી સ્મોલ એ પુત્રીમાં આવશે અને પુત્રી છે તે રોગગ્રસ્ત સ્થિતિ છે દર્શાવશે. તો અહીંયા આપણે ચારેયમાં પિતૃ અને સંતતિ એમ ચારેયમાં જે જનીન પ્રકારનું અનુમાન કરીએ છીએ તે બિલકુલ સાચું અનુમાન છે અને કોઈ પણ કારકને એટલે કે જનીનને દર્શાવવામાં આપણને મુશ્કેલી પડતી નથી. તેનો અર્થ એવો થાય છે કે વંશાવળી બે જે છે તે દૈહિક પ્રભાવી વંશાવળી છે. એવી જ રીતે વંશાવળી ત્રણ આપણે જોઈએ તો બંને પિતૃ છે તે રોગગ્રસ્ત છે અને બંને સંતતિ છે તે રોગગ્રસ્ત નથી. અહીંયા સૌથી પહેલા સંતતિના જનીન પ્રકાર લખી દઈએ તો બંનેમાં સ્મોલે સ્મોલે આવશે. તો અહીંયા આપણે જોઈએ દાખલા તરીકે આ પુત્રી છે તો એ પુત્રીમાંથી એક એક સ્મોલે આપણે અહીંયા મૂકી દઈએ તો એ સ્મોલે જે છે બંને પિતૃ પાસેથી તેને એક એક સ્મોલે છે તે વારસામાં મળવાનું. એવી જ રીતના નર સંતતિમાં પણ એક એક સ્મોલ એ આવવાની શક્યતા રહેલી છે. તો અહીંયા પણ જનીનો માટેનું આપણું જે અનુમાન છે તે બિલકુલ સાચું છે. હવે જો અહીંયા ફરીથી કેપિટલ એ નું વારસાગમન જોઈએ તો પણ એ આપણું અનુમાન છે તે સાચું પડવાનું છે. એટલે આ જે વંશાવળી છે તે દૈહિક પ્રભાવી વંશાવળી છે તેવું આપણે કહી શકીએ છીએ. તો હંમેશા યાદ રાખો કે દૈહિક પ્રભાવી વંશાવળી ત્યારે જ હોઈ શકે જ્યારે વંશાવળીમાં સંતતિ રોગગ્રસ્ત કે અસરગ્રસ્ત હોય તો તેનો ઓછામાં ઓછો એક પિતૃ તો રોગગ્રસ્ત હોય જ છે. અને બીજી બાબત કે રોગગ્રસ્ત કે અસરગ્રસ્ત સ્થિતિ છે તે બધી જ પેઢીમાં જોવા મળે, એટલે ક્રમશઃ દરેક પેઢીમાં રોગના લક્ષણો છે તે જોવા મળે છે. એટલે કે દૈહિક પ્રભાવી વંશાવળી છે તે ક્યારેય એક પણ પેઢી સ્કીપ કરતી નથી. એટલે કે એવું નથી બનતું કે એક પેઢીમાં રોગના લક્ષણો હોય તો બીજી પેઢીમાં ન હોય પછી ત્રીજી પેઢીમાં જોવા મળે, એવું ક્યારેય દૈહિક પ્રભાવી વંશાવળીમાં બનતું નથી. દરેક પેઢીમાં રોગના લક્ષણો છે તે જોવા મળે છે. હવે આપણે ફરીથી આવું જે વંશાવળી ચાર્ટ ઉપરથી કે દૈહિક પ્રચ્છન્ન છે કે કેમ તે નક્કી કરીએ. તો પહેલો વંશાવળીમાં આપણે જોઈએ છીએ કે બંને પિતૃ છે તે રોગગ્રસ્ત નથી, એવી જ રીતના એક સંતતિ પણ રોગગ્રસ્ત નથી. અને અહીંયા માદા સંતતિ છે તે રોગગ્રસ્ત છે. હવે દૈહિક પ્રચ્છન્ન છે એટલે અહીંયા બંને જનીન છે તે સંયુગની હોય તો જ એ રોગગ્રસ્ત સ્થિતિ દર્શાવી શકે. એટલે અહીંયા રોગગ્રસ્ત સંતતિનું જનીન બંધારણ જો આપણે લખી દઈએ તો બંને સ્મોલ એ થશે. અને બંને સ્મોલે માંથી એક એક સ્મોલે અહીંયા એક એક પિતૃમાં જો મૂકી દઈએ તો તેનું એક એક જનીન છે સ્મોલે થાય, તો સ્વાભાવિક છે કે તેનું બીજું જનીન છે કેપિટલ એ થવાનું. અને અહીંયા રોગગ્રસ્ત જે સંતતિ નથી, આ જે નર સંતતિ કે જે રોગગ્રસ્ત નથી એનું જનીન બંધારણ જોઈએ તો કાં તો કેપિટલે કેપિટલે હોઈ શકે. વંશાવળી બે ના જનીન પ્રકાર માટેનું અનુમાન છે તે બિલકુલ સાચું છે, તેથી આ વંશાવળી પણ દૈહિક પ્રચ્છન્ન વંશાવળી છે એવું આપણે કહી શકીએ. હવે વંશાવળી ત્રણ ની વાત કરીએ આપણે તો વંશાવળી ત્રણ માં બંને પિતૃ છે તે રોગગ્રસ્ત છે અને આ બંને પિતૃ રોગગ્રસ્ત છે પણ તેની સંતતિ છે તેમાં રોગ જોવા મળતો નથી. એટલે કે જો રોગગ્રસ્ત હોય અને દૈહિક પ્રચ્છન્ન છે તો બંને પિતૃમાં જેમ સ્મોલે સ્મોલે જનીન બંધારણ છે તે જ મુજબ અહીંયા સ્મોલે સ્મોલે જનીન બંધારણ મળવું જોઈએ. અહીંયા
કેપિટલ એ છે પણ પિતૃ પાસે કેપિટલ એ નથી. તેથી અહીંયા આપણે જે રોગગ્રસ્ત સ્થિતિમાં જે જનીન બંધારણનું અનુમાન કરીએ છીએ તે સાચું પડતું નથી. એટલે ક્યારે જો બંને પિતૃ અસરગ્રસ્ત કે રોગગ્રસ્ત હોય અને તેની સંતતિ રોગગ્રસ્ત ન હોય તો આવી વંશાવળી ક્યારે દૈહિક પ્રછન્ન ન હોઈ શકે. એટલે દૈહિક પ્રભાવી માટે અને દૈહિક પ્રછન્ન માટે આ જે બાબતો છે તે ખાસ યાદ રાખવાની છે. આપણે જોઈએ કે દૈહિક પ્રછન્ન વંશાવળી ત્યારે જ હોઈ શકે જ્યારે વંશાવળીમાં રોગગ્રસ્ત કે અસરગ્રસ્ત સંતતિ હોય પણ તેનો એક પણ પિતૃ છે તે રોગગ્રસ્ત ના જ હોય. પછી રોગગ્રસ્ત કે અસરગ્રસ્ત સ્થિતિમાં બધી જ પેઢીમાં જોવા ના પણ મળે. એટલે કે અહીંયા આ દૈહિક પ્રછન્ન વંશાવળી છે તે એક પણ એકાદી પેઢી સ્કીપ કરતી હોય, એક પેઢીમાં હોય, પછીની બે પેઢીમાં ન પણ જોવા મળે અને પછી પાછી આગળની પેઢીમાં જોવા મળે. એટલે કે દૈહિક પ્રછન્ન વંશાવળી છે તે પેઢી સ્કીપ કરતી હોય એવું જ શક્ય છે. હવે લિંગ સંકલિત રોગ હોય ત્યારે લિંગ સંકલિત રોગમાં વંશાવળીની ઓળખ માટે ખાસ યાદ રાખવાની બાબત જે છે તેમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે માદા જે છે એટલે કે સ્ત્રી છે તેમાં બે એક્સ લિંગી રંગસૂત્ર હોય અને પુરુષ છે તેમાં એક એક્સ લિંગી રંગસૂત્ર અને એક વાય લિંગી રંગસૂત્ર હોય. હવે અહીંયા ખાસ યાદ રાખીએ કે જ્યારે માતા પાસેથી એક એક્સ લિંગી રંગસૂત્ર પુત્રને મળે છે અને એક એક્સ લિંગી રંગસૂત્ર પુત્રીને મળે છે, એવી જ રીતના પિતા પાસેથી એક એક્સ લિંગી રંગસૂત્ર પુત્રીને મળે છે અને વાય લિંગી રંગસૂત્ર છે તે પુત્રને મળે છે. એટલે કે પિતા જે છે તે હંમેશા એક્સ રંગસૂત્ર પુત્રીને આપશે અને વાય રંગસૂત્ર છે તે પુત્રને આપશે. જ્યારે માતા છે તે બંને એક્સ રંગસૂત્ર ધરાવે છે એટલે એક એક એક્સ રંગસૂત્ર અનુક્રમે પુત્ર અને પુત્રીને આપશે. હવે જો નરમાં એક્સ રંગસૂત્ર માટેના જવાબદાર જનીનો આવેલા હોય તો તેનું વહન હંમેશા પુત્રીમાં જ કરશે, પુત્રમાં નહીં. કેમ કે પુત્રમાં નર તરફથી વાય રંગસૂત્ર દાખલ થાય છે, એક્સ રંગસૂત્ર નહીં. એવી જ રીતના જો માતામાં એક્સ રંગસૂત્ર ઉપર રોગ માટેના જવાબદાર જનીનો હોય તો માદા પાસેથી પુત્ર અને પુત્રી બંનેમાં રોગ માટેના જવાબદાર જનીનો દાખલ થશે. કેમ કે બંનેમાં એક એક એક્સ રંગસૂત્ર જે છે તે માતા પાસેથી દાખલ થાય છે. એટલે લિંગ સંકલિત લિંગ સંકલિત રોગ માટે જ્યારે વંશાવળીની ઓળખ કરવાની હોય ત્યારે આ બાબત છે તે ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. હવે આપણે અહીંયા એક્સ લગ્ન પ્રછન્ન વંશાવળીની ઓળખ મેળવીએ તો અહીંયા પહેલી જે વંશાવળી આપી છે તેમાં માતા છે તે રોગગ્રસ્ત છે પણ પિતા રોગગ્રસ્ત નથી અને એની સંતતિ પણ રોગગ્રસ્ત નથી. હવે એક્સ લગ્ન પ્રછન્ન છે એટલે અહીંયા માતા જે છે તે રોગગ્રસ્ત છે એટલે કે એક્સ રંગસૂત્ર ઉપર પ્રછન્ન જનીન છે. તે આ રીતના આપણે એક્સ મોલે દર્શાવી. પિતા છે તે રોગગ્રસ્ત નથી એટલે અહીંયા એક્સ ઉપર કેપિટલ એ જનીન હોય અને વાય લિંગી રંગસૂત્ર અને અહીંયા પણ એક્સ ઉપર કેપિટલ એ અને વાય લિંગી રંગસૂત્ર. હવે હંમેશા પુત્ર અને પિતા પાસેથી વાય લિંગી રંગસૂત્ર મળવાનું. પણ અહીંયા જે એક્સ કેપિટલ એ રંગસૂત્ર છે એ ક્યાંથી આવ્યું? કેમ કે માતા પાસે કેપિટલ એ રંગસૂત્ર નથી. એટલે ક્યારેય પણ આ જે વંશાવળી છે XLR હોય ત્યારે પુત્ર સંતતિનું જે જનીન બંધારણ પુત્ર માતા છે તે XAXA હોય તો પુત્ર સંતતિ ક્યારે એક્સ કેપિટલ એ હોઈ શકે નહીં. એટલે પહેલી વંશાવળી જે છે તે XLR એટલે કે એક્સ લગ્ન પ્રછન્ન વંશાવળી નથી. બીજી વંશાવળી આપણે જોઈએ તો માતા રોગગ્રસ્ત છે, પિતા રોગગ્રસ્ત નથી પણ તેનો પુત્ર છે તે રોગગ્રસ્ત જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જનીન બંધારણ XAXa અહીંયા પિતાનું જનીન બંધારણ એક્સ કેપિટલ એ વાય થાય છે. વાય લિંગી રંગસૂત્ર અહીંયા પુત્રને મળે છે અને માતા પાસેથી XaA લિંગી રંગસૂત્ર છે તે પુત્રને મળે છે. એટલે જ્યારે XLR છે ત્યારે XAXa એ માતા જનીન બંધારણ હોય ત્યારે પુત્ર સંતતિ જે છે તે પણ XA અને કેપિટલ વાય હોય
આજે જનીન બંધારણનું અનુમાન છે તે સાચું છે એટલે વંશાવળી બે જે છે તે XLR એટલે કે X લગ્ન પ્રચ્છન્ન છે એવું આપણે કહી શકીએ. ત્રીજા ક્રમની વંશાવળી આપણે જોઈએ તો માદા જે છે તે રોગગ્રસ્ત છે, માતા રોગગ્રસ્ત છે, પિતા રોગગ્રસ્ત નથી અને તેની પુત્રી છે તે રોગગ્રસ્ત છે. તો અહીંયા પણ આગળની વંશાવળીની જેમ જોઈએ જનીન પ્રકાર માતામાં રોગગ્રસ્ત સ્થિતિ અને પ્રચ્છન્ન જનીન છે તો એક્સ મોલે થશે, પિતા રોગગ્રસ્ત નથી એટલે એક્સ કેપિટલ એ અને વાય થશે. હવે એને એક રંગસૂત્ર માતા પાસેથી મળે છે, એક રંગસૂત્ર પિતા પાસેથી મળે છે. તો અહીંયા પુત્રીમાં જે જનીન બંધારણ થવું જોઈએ તે એક્સ કેપિટલ એ અને એક્સ સ્મોલ એ થવું જોઈએ. પણ રોગગ્રસ્ત છે તો એનું જનીન બંધારણ રોગગ્રસ્ત સ્થિતિ છે તો તેનું જે જનીન બંધારણ છે એ એક્સ મોલે થવું જોઈએ. પણ અહીંયા એક્સ મોલે નથી થતું, એના બદલે એક્સ કેપિટલે અને એક્સ મોલે થાય તો આ જે છે ક્યારેય શક્ય બને નહીં. એટલે વંશાવળી ત્રણ જે છે એ વંશાવળી ત્રણ એ XLR એટલે કે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન નથી. એક્સ સંલગ્ન પ્રચ્છન્ન વંશાવળીમાં હંમેશા યાદ રાખે કે જો માતા અસરગ્રસ્ત કે રોગગ્રસ્ત હોય તો તેની પિતૃપેઢીમાં એટલે કે એ જે માતા છે એ માતાના જે મા બાપ છે એમાંથી ઓછામાં ઓછું એક પેઢી એક પિતૃ જે છે એટલે કે તેના જે પિતા છે તે રોગગ્રસ્ત હોઈ શકે છે. કારણ કે માદામાં એક રંગસૂત્ર એક્સ લિંગી રંગસૂત્ર છે તે પિતા પાસેથી આવે છે અને પછીની પેઢીમાં એટલે કે માતા એ માતાના જે કઈ પુત્રો છે બધા જ પુત્રો રોગગ્રસ્ત હોઈ શકે કેમ કે માતા છે તેના પુત્રોને એક્સ લિંગી રંગસૂત્ર આપે છે. અને આ અનુવંશિકતા છે તે પેઢી સ્કીપ કરે છે એટલે કે કોઈ એક પેઢીમાં લક્ષણ ન પણ જોવા મળે એવું બને. એક્સ લગ્ન પ્રભાવીની વંશાવળીનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે જો બધા જ નર જે છે એ પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવતા હોય તો એક્સ કેપિટલ એ અને વાય જનીન બંધારણ થાય ત્યારે આવા રોગગ્રસ્ત નર જે છે તેની માતા પાસે રોગ માટેના જનીનો હોવાય હોય જ તે તો જ એમાંથી એક એક્સ રંગસૂત્ર છે તે નરને આવ્યું હોય. એટલે માતા છે તે રોગગ્રસ્ત હોય અને એવી જ રીતના આ જે નર છે તેની બધી પુત્રીઓ છે તે પણ રોગગ્રસ્ત હોય કેમ કે એક એક્સ રંગસૂત્ર જે છે તે પિતા પાસેથી પુત્રીમાં આવતું હોય છે. એટલે એક્સ લગ્ન પ્રભાવી અભિવ્યક્તિમાં ખાસ યાદ રાખવાનું કે જો રોગગ્રસ્ત નર છે અને તે એક્સ લગ્ન લક્ષણો દર્શાવે છે તો તેની માતા છે તે પણ રોગ હોઈ શકે, તેની માતામાં પણ રોગના લક્ષણો હોઈ શકે અને એવી જ રીતના એ જે નર છે તેની બધી જ પુત્રીઓ છે તેમાં પણ એ રોગના લક્ષણો હોઈ શકે. આ હવે આપણે જે સ્લાઇડ જોઈએ છે તેમાં આ પ્રશ્નોના જે ક્રમશઃ પ્રશ્નો એમાં છે એ ક્રમશઃ પ્રશ્નોનો જો જવાબ આપતા જાય વંશાવળી પૃથ્થકરણમાંથી તો બહુ સહેલાઈથી આનુવંશિકતાનો પ્રકાર છે તે નક્કી કરી શકીએ છે. આ એની ટૂંકી સીધી સાદી અને ટૂંકી પદ્ધતિ છે કે જેના આધારે આપણે વંશાવળીમાં આનુવંશિકતાનો પ્રકાર નક્કી કરી શકીએ. આગળ જે આપણે આનુવંશિકતાનો પ્રકાર નક્કી કર્યો XLD છે કે AD છે કે XLR છે કે AR છે એ જનીન પ્રકારના આધારે નક્કી કર્યો. પણ આજે છે આજે પદ્ધતિ છે તેમાં ક્રમશઃ બે પદ્ધતિથી આપણે આનુવંશિકતા છે તે નક્કી કરી શકીએ છીએ. અહીંયા આપણે કોઈ પણ જાતની પેનનો એટલે કે લખ્યા વગર માત્ર સ્વગત આ પ્રશ્ન પૂછતા જઈએ અને વંશાવળીમાંથી તેનો જવાબ જોતા જઈએ તો પણ ખૂબ સહેલાઈથી એ વંશાવળી XLD છે, AD છે, XLR છે કે AR છે એટલે કે એક્સ સંલગ્ન પ્રભાવી છે કે દૈહિક પ્રભાવી છે, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન છે કે દૈહિક પ્રચ્છન્ન છે તેનું અનુમાન આપણે કરી શકીએ છીએ. હવે સૌથી પહેલો પ્રશ્ન કે જે આપેલી વંશાવળી છે એ વંશાવળીમાં
જે સંતતિઓ દર્શાવેલી છે એ બધી જ સંતતિના ઓછામાં ઓછા એક પિતૃ અસરગ્રસ્ત કે રોગગ્રસ્ત છે? આ પહેલો પ્રશ્ન જે વંશાવળી પૃથ્થકરણ આપણને આપ્યું છે એમાં આ પહેલો પ્રશ્ન કે શું જે બધી જ સંતતિઓ છે બધી જ સંતતિઓમાં ઓછામાં ઓછો એક પિતૃ એ રોગગ્રસ્ત કે અસરગ્રસ્ત છે? જો એનો જવાબ હા આવે તો એ પ્રભાવી છે, અને જો તેનો જવાબ ના આવે તો તે પ્રછન્ન છે. હવે જો આપણે એનો જવાબ હા મળે તો એ વંશાવળી પ્રભાવી છે એવું આપણે કહી શકીએ, અને એ પ્રભાવી છે પછી એ દૈહિક પ્રભાવી છે કે અક્ષલગ્ન પ્રભાવી છે તે નક્કી કરવા માટે પછીનો પ્રશ્ન છે કે વિરુદ્ધ જાતિ ચેક કરવી. તો વિરુદ્ધ જાતિ ચેક કરવી એટલે શું? તો ત્યારે આ વંશાવળીમાં જે રોગગ્રસ્ત નર સંતતિ છે એ રોગગ્રસ્ત નર સંતતિની માતા છે તે અસરગ્રસ્ત છે, અને પછી એનો આ અસરગ્રસ્ત નરની બધી જ પુત્રીઓ પણ અસરગ્રસ્ત છે, એટલે કે જે રોગ ધરાવતો નર સંતતિ છે એ નર સંતતિની માતા એની વિરુદ્ધ આગળની પેઢીની વિરુદ્ધ જાતિ એટલે એની માતા થાય, અને પછીની પેઢીની વિરુદ્ધ જાતિ એટલે એની પુત્રી થાય. એટલે કે જે રોગગ્રસ્ત નર છે એની માતા છે એ રોગગ્રસ્ત છે, અને એવી જ રીતના તેની પછીની પેઢીમાં તેની પુત્રીઓ પણ રોગગ્રસ્ત છે. જો તેનો જવાબ હા હોય તો એ વંશાવળી પૃથ્થકરણ છે તે એક સંલગ્ન પ્રભાવી કહેવાય, અને જો તેનો જવાબ ના હોય તો તે દૈહિક પ્રભાવી છે તેવું કહી શકીએ. હવે અહીંયા આપણે આગળ જઈએ. જો હા હોય તો પ્રભાવી, અને પ્રભાવીમાં દૈહિક અને પ્રછન્ન આપણે જોયું. પણ જો પહેલા પ્રશ્નનો જવાબ આપણને ના મળે છે તો તેનું અર્થઘટન થાય છે કે વંશાવળી જે છે તે પ્રછન્ન છે. ત્યારે પણ ફરીથી પણ અહીંયા વિરુદ્ધ જાતિ ચેક કરવાની છે, પણ તે માદા સંતતિના સંદર્ભમાં વિરુદ્ધ જાતિ ચેક કરવાની છે. તો એ માદા સંતતિ જે છે એમ રોગગ્રસ્ત માદા સંતતિમાં તેની આગળની પેઢીમાં વિરુદ્ધ જાતિ એટલે એના પિતા થાય, અને તેની પછીની પેઢીમાં વિરુદ્ધ જાતિ એટલે તેના પુત્રો થાય. એટલે કે આવા રોગગ્રસ્ત માદા સંતતિના પિતા પણ રોગગ્રસ્ત કે અસરગ્રસ્ત છે, અને તેવી જ રીતના પછીની પેઢીમાં તેના બધા જ પુત્રો પણ અસરગ્રસ્ત છે. જો તેનો જવાબ હા હોય તો જે કઈ વંશાવળી છે તે એક સંલગ્ન પ્રછન્ન છે, અને જો તેનો જવાબ ના હોય તો તે દૈહિક પ્રછન્ન છે તેવું કહી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ આનુવંશિક વંશાવળી પૃથ્થકરણની આનુવંશિકતા નક્કી કરવામાં આ ટૂંકી અને ઝડપી પદ્ધતિ છે. જો આ પદ્ધતિ પ્રમાણે પણ તમે આનુવંશિકતાનો પ્રકાર નક્કી કરી લો, અને પછી આનુવંશિકતા નક્કી કર્યા પછી દરેક ઇન્ડિવિજ્યુઅલના જનીન પ્રકાર જાણી લો, તો પણ કોઈ પણ વંશાવળી જે છે તે ખૂબ સહેલાઈથી હલ કરી શકીએ છીએ. એટલે વંશાવળી કેવી રીતના હલ કરવી તેની બંને મેથડ આપણે અહીંયા દર્શાવેલી છે. જનીન પ્રકાર નક્કી કરો, અને જનીન પ્રકારના આધારે એના જનીન પ્રકાર ઓળખી અને પ્રભાવી છે કે પ્રછન્ન તે નક્કી કરવું, અને સૌથી સહેલી પદ્ધતિ કે સ્ટેપ બાય સ્ટેપ વંશાવળીમાં જ આ પ્રશ્ન પૂછતા જઈએ અને તેનો જવાબ વંશાવળી જોઈને મેળવતા જઈએ, તો પણ ખૂબ સહેલાઈથી પેનનો ઉપયોગ કર્યા વગર ખૂબ ઝડપી આપણે વંશાવળી આનુવંશિકતા છે નક્કી કરી શકીએ છીએ, અને તેના ઉપરથી જે કઈ પ્રશ્નોનો જવાબ હોય તે આપણે આપી શકીએ છીએ. વંશાવળી પૃથ્થકરણને લગતા MCQs છે તે નીટમાં અને ગુજરાત બોર્ડ બંનેમાં તેને લગતા પ્રશ્નો પૂછાય છે. એટલે આજનું આ જે સેશન છે એ તમારી માટે ખૂબ જ ઉપયોગી સેશન છે, અને તેના દરેક સ્લાઇડની JPG અને આ વિડીયો લેક્ચર જોઈ અને તેનું અર્થઘટન બરાબર સમજી અને વંશાવળી કેવી રીતના સોલ્વ કરવી, આજે આપણે ચેક લિસ્ટ આપ્યું જે સ્ટેપ આપ્યા અને આજે ક્રમશો પ્રશ્નો છે તેના આધારે કોઈ પણ વંશાવળીને કેવી રીતના સોલ્વ કરવી તે હવે પછીના સેશનમાં આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આ દરેક પોઈન્ટને વ્યવસ્થિત રિફર કરી અને દરેક વસ્તુ હું તમને JPG સ્લાઇડ જે મોકલી છે તેના આધારે એક વખત લખી અને આને બરાબર તૈયાર કરી લેશો, જેથી કરી કોઈ પણ વંશાવળી પૃથ્થકરણ હોય તો તેનો ઉકેલ છે તમે સહેલાઈથી અને ઝડપથી મેળવી શકશો. એટલે આગળના સેશનમાં આપણે
પૃથક્કરણ વંશાવળી પૃથક્કરણને લગતા પ્રશ્નો છે તે આ પોઈન્ટ્સના આધારે આપણે સોલ્વ કરીશું. ત્યાં સુધી આ લેક્ચરને જોઈ અને દરેક પ્રશ્ન છે તે ઇસી રિફર કરી અને જો મુશ્કેલી હોય તો વોટ્સએપ મેસેજથી જણાવવા વિનંતી. આભાર. થેન્ક યુ.